Hello friends, you are welcome to this video number 7. This video is about cultural barriers and language barriers. Now let us discuss one by one. First, let us see about cultural barriers. Here are 4 pictures. This is the first picture. You see a lady and a gent. Lady tries to greet the gents by just stretching the hand, and that person is trying to greet the lady by bending his head forward. They have different manners of greeting, but they can't understand each other. So that difference of greeting ways becomes the barriers in communication. उस एक बीजा ने ग्रीट करवा मागे छे, परंतु बन्ने नी रीत जुदी. स्त्री ए हैंडशेक करीने ग्रीट करवा नु जाने छे, अरे स्त्री हैंडशेक करवा हाथ लंबावे छे, एने ग्रीट करवा अगर माथू नमावे छे. पण ए एक बीजा नी मेनर जानता नथी, अने ए तफावत ना कारणे कम्युनिकेशन थई शकतु नथी. आ एमनो तफावत कम्युनिकेशन बेरियर बने छे. तीज रीते इंटरनेशनल एरपोर्ट उपर आ माणसो सेकंड पिक्चर में जुओ, अने तेमने ते पण दे कांट कम्युनिकेट विथ ईच अधर बिकॉज ऑफ देर डिफरंट कल्चर्स. मित्रों, नाउ लेट अस सी इन वर्ड. सी, दिस इज सेकंड बेरियर. दिस इज अबाउट लैंग्वेज बेरियर. जेम लैंग्वेज डिफरंट होय तो दे डोंट अंडरस्टैंड ईच अदर, एंड दैट इज वाय दे कैन नॉट कम्युनिकेट. सी, लैंग्वेज इज नीडेड फॉर एनी काइंड ऑफ कम्युनिकेशन. कोई पण कम्युनिकेशन करव हो तो लैंग्वेज नी जरूर पड़े, पछी ए वर्बल हो के नॉन वर्बल हो. सी, कम्युनिकेशन बिकम डिफिकल्ट इन सिचुएशन वेर पीपल डोंट अंडरस्टैंड ईच अदर्स लैंग्वेज. જ્યારે લેંગ્વેજ જુદી હોય પણ એકબીજાને સમજે તો વાંધો ના આવે, પરંતુ જ્યારે એકબીજાને સમજતા નથી ત્યારે તે વાતચીત કરી શકતા નથી. અગર વાતચીત કોમ્યુનિકેશનમાં અવરોધ. ઇન એબિલિટી ટુ કોમ્યુનિકેટ યુઝિંગ અ લેંગ્વેજ ઇઝ નોન એઝ બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન. આમ ભાષા નહીં સમજવાની એમની અશક્તિ એ કોમ્યુનિકેશનના બેરિયર્સ બને છે. See, in this picture you see the different languages, and because of different languages persons can't communicate. In this picture you see that this diagram, they can't interpret that language well. Kok vakhate translation ni kami hoy, kok vakhate clarified assumptions na hoy, athwa denotation ane connotation juda hoy, ટેકનિકલ જાર્ગન શબ્દ વપરાય હોય, બેડ એક્સપ્રેશન હોય. આ બધા તફાવતના કારણે એનું ઇન્ટરપ્રિટેશન ખોટું થાય તો કોમ્યુનિકેશન સારું થતું નથી. મિત્રો, અહીંયા તમે બે બેરિયર્સની વાત કરી, એક કલ્ચરલ બેરિયર્સ અને બીજા લેંગ્વેજ બેરિયર્સ. અને આ રીતે બીકોઝ ઓફ ધોઝ ડિફરન્સીસ પીપલ કાન્ટ કોમ્યુનિકેટ. ઓકે મિત્રો, હવે લેંગ્વેજ ઓફ સિમેન્ટિક બેરિયરના વધુ ઉદાહરણો જોવા માટે અહીંયા આપ્યું છે. એની કાઇન્ડ ઓફ કોમ્યુનિકેશન નીડ લેંગ્વેજ, આ તો આપણે જોયું. સી, કોમ્યુનિકેશન બીકમ્સ ડિફિકલ્ટ ઇન સેન્ડર્સ એન્ડ રિસીવર્સ અન્ડરસ્ટેન્ડિંગ ઈચ અધર. કોમ્યુનિકેશન સેન્ડર અને રિસીવરનું જુદું હોય તો એકબીજાને સમજી શકતા નથી, એન્ડ ધેર મિસઅન્ડરસ્ટેન્ડિંગ એન્ડ મિસઇન્ટરપ્રિટેશન ઓફ ધ મેસેજ cause disturbances in communication and become barriers. એમને misunderstanding એ અને misinterpretation ના કારણે ઘણી વખતે આ તકલીફો થાય છે. હવે બે લેંગ્વેજ ડિફરન્ટ, દાખલા તરીકે ગુજરાતી હોય અને એક તમિલ, વન ઇઝ ગુજરાતી અનધર ઇઝ તમિલ, એન્ડ ઇફ દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધ લેંગ્વેજ ધેટ ઇન ધેટ કેસ દે કાન્ટ અન્ડરસ્ટેન્ડ. સમટાઈમ્સ બીકોઝ ઓફ એક્સેન્ટ એન્ડ ડાયલેક્ટ દે કાન્ટ અન્ડરસ્ટેન્ડ. દાખલા તરીકે કેટલાક કલ્ચર પીપલ હા કે યસ કહેવા હા, અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો હોવ, મહેસાણી ભાષા છે, કેમ છો એના બદલે ચમ્સ. આ ઉપયોગો પણ એકબીજાનો ન સમજે તો કોમ્યુનિકેશન બેરિયર્સ બને છે.
जार्गन्स એટલે શુદ્ધ ભાષા ના શબ્દો અથવા તો ટેકનિકલ વર્ડ, એની સાથે બીજો સ્લેંગ એટલે અશિષ્ટ શબ્દો અથવા પ્રાઇવેટ શબ્દો વાપરતા હોય તો પણ કોમ્યુનિકેશન બેરિયર્સ બને છે. એવું વર્ડ વોઇસ ફોર કોમ્યુનિકેશન, ટોન જુદા અને ટોન એકબીજાના ન સમજે તો પણ એવું બને. લિટરસી એન્ડ લિંગ્વિસ્ટિક એબિલિટી એટલે શિક્ષણનું પ્રમાણ અને ભાષાની શક્તિ બરાબર ન હોય તો પણ સિમેન્ટિક બેરિયર્સ બને છે. ગ્રામરમાં દાખલા તરીકે આ ડન છે, પણ જો કોઈ એને ડોન બોલે તો આખો મિનિંગ જુદો સમજાય, રિસીવર જુદો સમજે. અથવા લખાણમાં ડનના બદલે ઈ રહી ગયું ડોન લખે તો રીડર પણ એનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને મિસ ઇન્ટરપ્રિટેશન કરે. એ જ રીતે ઇનપ્રોપર કોડિંગમાં પણ એવું થાય, પાર્શિયલ ઓર માર્જિનલ લિસનિંગ, બરાબર ન સાંભળ્યું, થોડું સાંભળ્યું, અધૂરું સાંભળ્યું તો પણ એનું પુઅર રિટેન્શનના કારણે કોમ્યુનિકેશન બરાબર થતું નથી. અને બોડી લેંગ્વેજ અને જેસ્ચર એકબીજાના ન સમજતા હોય તો પણ આ કોમ્યુનિકેશન થઈ શકતું નથી. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયોઝ.